ચોમાસાના પ્રારંભે મોડાસાના સાકરિયા ગામના કેટલાક વિસ્તારોમાં 2 ઇંચ લાંબી ઈયળ જેવી દેખાતી ચુડવેલ તરીકે ઓળખાતી શિવાત રાતોરાત લાખોની સંખ્યામાં દેખાતા ગ્રામજનો પરેશાન પુકારી ઉઠ્યા છે। મોડાસા તાલુકાના સાકરિયા ગામે ચુડવેલના અસહ્ય બનેલા ઉપદ્રવથી પ્રજાજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સરકાર દ્વારા સાકરિયા ગામે દવાનો છંટકાવ કરી ચુડવેલના ઉપદ્રવને નાથવા અને નાશ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે। સાકરિયા ગામે ચુડવેલ નામના જીવાતે ઘેરી લીધા પ્રજાજનો માટે આફતરૂપી બની રહી છે। સાકરિયા ગામે છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ ગામમાં ચુડવેલ નામના જીવાતનો ઉપદ્રવ વધ્યો છે। સાકરિયા ગામના તમામ મકાનોની છત ઉપર દિવાલો પર ઘરના રસોડામાં બહાર ચોકમાં સર્વત્ર ચુડવેલોનો ઢગ ખડકાયા છે। ગામમાં તમામ સ્થાનો પર ચુડવેલના ઢગલા જોવા મળી રહ્યા છે। આ ઉપદ્રવને કારણે સ્થાનિક રહીશો પોતાના રસોડામાં રસોઈ પણ બનાવી શકતા નથી। પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા કારણે દૂધ કાઢવામાં પણ તકલીફ પડે છે। દૂધ કાઢવા કે જમવા બેસે તો ઉપરથી ચુડવેલ જમવામાં પડે છે। સાકરિયા ગામમાં છેલ્લા 15 દિવસથી ચુડવેલોનો એટલો બધો ત્રાસ છે કે જે દિવાલો પર ઘરમાં આ બધી જ જગ્યાએ એટલી બધી પસરી ગયેલી છે કે રહેવું જ મુશ્કેલ થઈ ગયું છે। માટે સરકારશ્રીને એટલું નિવેદન છે કે ગમે તે હિસાબે કોઈ દવાનો છંટકાવ કરી અને આ ઉપદ્રવનો નાશ થાય એવું કંઈક કરે તો અમારે રહેવાનું એ થાય, નકર રહેવું જ ભારે પડીને મકાનો બંધ કરીને જતો રહો પણ એવી હાલત છે। માટે સરકારશ્રી ગમે તે દવા છંટકાવ કરે એવું અમે રજૂઆત કરીએ છીએ। અને તકલીફ એટલે ઘરમાં અંદર એટલી બધી ઘૂસી જાય છે, દિવાલો પર કેવો, રસોડામાં કેવો, કોઈ બી જગ્યાએ ઉપદ્રવ એટલો બધો છે કે ન પૂછે વાત, એમ ખાવા બનાવવાનો બી ત્રાસ છે, એટલો બધો ઉપદ્રવ છે એમ। એના માટે કંઈ કોઈ સરકારથી દવા બાવા છંટાવો તો ભલો, નકર અમે તો તમાકુ ગેમેક્સન આ બધું નાખી નાખી અને કેટલા 1000 રૂપિયાનો ખર્ચો કર્યો તે છતાં પણ આ ઉપદ્રવ જેમ મરી જાય એમ પાછો ઉપસ્થિત થાય છે। માટે સરકારશ્રીને વિનંતી છે કે આ અંગેની અને રોગચાળો ફાટી નીકળે એવી વ્યવસ્થિત છે। મારે પ્રકોપ જેવું જ છે, આ એક પ્રકારનો પ્રકોપ છે, પાછળ ખેતરો છે એ ખેતરોમાંથી એને ઉપદ્રવ થઈને આખા ગામમાં પસરી ગયું છે। માટે સરકારશ્રીને વિનંતી છે કે આની કોઈ દવા છંટકાવ કરી અને એક ચુડવેલ નામના ઈયળના ઉપદ્રવને હાલાકીને કારણે સર્વત્ર જગ્યાએ જાણે ઘરની દિવાલોમાં અને છત ઉપર ડિઝાઇન પાડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખુલ્લા રસ્તા પર પણ ચુડવેલના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે રહીશો અનેક અખતરા કે પ્રયાસો કરવા છતાં પણ ચુડવેલ પાછી પડતી ન હોવાથી ચુડવેલના ઉપદ્રવને કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે। ત્યારે તંત્ર દ્વારા ચુડવેલનો ઉપદ્રવ અટકાવવા માટે દવાનો છંટકાવ કે અન્ય કોઈ ઉપાય કરી ચુડવેલ નામની ઈયળ ઉપર રાહત મળે તેવી સ્થાનિકોની માંગ છે। હું પટેલ કમલેશ પ્રવીણભાઈ, ગામ સાકરિયા। આજે વરસાદ 15 દિવસ પહેલાં જે પડ્યો અને વરસાદ ખેંચાતા આજે સુરવેલો એટલી બધી બહાર આવી છે જમીનમાંની કે આજે સાકરિયા ગામમાં પગ મૂકવાની પણ જગા નથી, અને આના માટે સરકારને કંઈક કરવું જોઈએ, કંઈક દવાનો છંટકાવ કરવો જોઈએ કે આના લીધે કંઈ પગલાં ભરવા જોઈએ એમ। શું તકલીફ પડે સુરવેલો? અરે ઘેર જમવામાં તકલીફ, ઊંઘવામાં તકલીફ, કોઈ તો ઊંઘતા હોય તો કાનમાં આઈને પહેરી જાય, શરીર ઉપર ચડી જાય, જમવા બેસતા હોય તો કોઈ તો થાળીમાં પડી જાય, એટલે આ બધી લગભગ અમે 3 દિવસ તો જમવાનું બનવાનું જ બંધ કરી દીધું છે ઘરે। તેના માટે શું ઉપાયો કર્યા છે? ઉપાયો તો ઘણા કર્યા, અમે તો અમારી રીતે તમાકુ નાખી, પાવડરો નાખ્યા, પણ દર વર્ષની જેમ આ વખત બહુ જ પુષ્કળ પ્રમાણમાં વધી ગઈ છે આ સુરવેલ નામની ઈયળ। હું ગામ સાકરિયા પટેલ નિકુલ, મારા ગામમાં પહેલાં જે વરસાદ થયો 15 દિવસ પહેલાં, એના પછી સુરવેલ નામનો ઈયરનો એટલો બધો ઉપદ્રવ થઈ ગયો છે કે પગ મૂકવાની બી જગ્યા નથી, અને અત્યારે હાલ ઘરમાં પણ રહેવાની બહુ તકલીફ પડે છે, ખાવાની પણ બહુ તકલીફ પડે છે, ધાબામાંથી સુરવેલો પડે છે નીચે, અને આના માટે કંઈ સરકાર કંઈ દવા બવા કંઈ છાંટે તો સારું એમ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।